नमस्कार, ચૂંટણીના ચોરોમાં આપનું સ્વાગત છે। ચૂંટણીનો ચોરો લઈને આજે અમે ઉત્તર ગુજરાતની મહત્વની બેઠક એવી મહેસાણામાં આવ્યા છે। મહેસાણામાં જ્યારે અમે આવ્યા છે અને લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આપણી સાથે ઉપસ્થિત છે। શું છે તેમની અપેક્ષાઓ, કયા કયા પ્રશ્નો છે અને કઈ કઈ આશાઓ છે જે લઈને તેઓ 30મી તારીખે મતદાન કરવા જઈ રહ્યા છે। તમામ લોકોના સવાલ લઈશું અને નેતાઓ આપશે જવાબ આપણી પાસેથી। ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ, સાથે જયરાજસિંહ પરમાર પ્રદેશ પ્રવક્તા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વંદરાબેન પટેલ ઉપસ્થિત છે। જનરલભાઈ, આપ જણાવો કે આખરે કયા કયા મુદ્દાઓ લઈને આપ પ્રજા સમક્ષ જવાય છે? મુદ્દાઓની તો ભરમાર છે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યમાં ફક્ત વાતોના વડા કર્યા છે અને જૂઠાણાનો દસ્તાવેજ છે। ભારતીય જનતા પાર્ટીને બધા જાણે છે કે અમને કઈ કામના નામે તો કઈ મીંડું છે। તમે જુઓ કે શરૂઆતમાં અમને જે વાતો કરી કે અમે 151 સીટ જીતવાના છીએ, પણ સરવાળે એ લોકો જેટલા અત્યાર સુધીની પણ જે પરિસ્થિતિ હતી એના પણ કરતા પણ પાછળ પડ્યા છે। એવી જ બીજી માધ્યમ દ્વારા, મીડિયાના માધ્યમ દ્વારા ફરીથી પણ પોતે એમ કે અમે 26 બેઠક જીતવાના છીએ, પણ એની સામે ના છૂટકે એમને એના એ જ સંસદના ઉમેદવારોને રિપીટ કરવા પડ્યા છે, જે જયશ્રીબેનની સામે ભયંકર વિરોધ હતો। અને માત્ર કોંગ્રેસનો નહીં, ભારતીય જનતા પાર્ટીના પણ તમામ આગેવાનો નારાજ છે, છતાં પણ બળજબરી ફરજિયાત એમને રિપીટ કરવા પડે છે, એ તમે જોઈ શકાય છે। જ્યાં સુધી સરકારની વાત કરવામાં આવે એમાં વિકાસનો મુદ્દો લઈને તેઓ પ્રજા સમક્ષ જવાના છે। જો અહીંની બેઠકની વાત કરું તો ભારતીય જનતા પક્ષની આ બેઠક છે, 9 વિધાનસભામાંથી 7 બેઠકો ભાજપ તરફ છે, ત્યારે આમ જનતાને પૂછવા માંગી, જ્યાં સુધી વિકાસની વાત કરવામાં આવે આપ જણાવો કે ખરેખર લાગી રહ્યું છે કે મહેસાણા જિલ્લામાં વિકાસ થયો છે? મહેસાણા જિલ્લાનો વિકાસ આ રાજ્ય સરકારે બિલકુલ કર્યો નથી। જે કોઈ વિકાસ થયો છે યુપીએ 2 અને યુપીએ 1 સરકારે કર્યો છે। આજે જે કોઈ વિકાસ છે એ વિકાસ આ ડેરીના આભારે છે। આ ડેરીના આભાર છે કે ડેરી આજે ના હોત તો આજે મહેસાણાની સ્થિતિ શું હોત એ આ ભાજપની સરકારે જોઈ લેવું જોઈએ। મિત્રો, આ ડેરી કોંગ્રેસે બનાવી, આ કોંગ્રેસે એક પણ ઓએનજીસી, ઇફકો, ઇસરો, આ કોણ લાવ્યું? આજે રેલવેનો વિકાસ થયો સાહેબ? કોણે કર્યો? આ મહેસાણા ડેરી કોણે બનાવી? કોંગ્રેસ સરકારે બનાવી હતી। આ ઝરણ ડેમ કોણે બનાવ્યો? હાલ વિકાસના મુદ્દે પ્રહાર કરવામાં આવ્યો છે ત્યારે આવ્યા છે। જ્યાં સુધી ભાજપની વાત કરવામાં આવે 26-0 ટાર્ગેટ તેઓ રાખે છે તેવું કહેવું છે, અને જે રીતે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે, વધુ મજબૂત હોય તેવા દાવાઓ થઈ રહ્યા છે। અગાઉ પણ તમે જાણો છો કે જે રીતે અમને જાહેરાતો કરી હતી, ગઈ વખત મુખ્યમંત્રીશ્રીએ પોતે જ ભાષણો કર્યા હતા કે ગુજરાત કા એક ભી બચ્ચા પાર્લામેન્ટ નહીં પહોંચેગા, ઇસકી વજહ સે 12 લોગ પહોંચે થે, આજ ભી 11 લોગ સંસદ હૈ। તો હર બાર મુખ્યમંત્રી એસા બોલતે હૈ કે કિસી બચ્ચે કો ગુજરાત કે પાર્લામેન્ટ મેં નહીં જાને દેંગે, લેકિન હર વખત હમ 50% સે જ્યાદા સીટે લેકે ગુજરાત મેં જાતે હૈ। અને જ્યાં સુધી મહેસાણા જિલ્લાનો સવાલ છે ત્યાં સુધી તમે જુઓ, મહેસાણા જિલ્લાનો હાટ સમાજ, દૂધસાગર ડેરી હોય કે પછી ઓએનજીસી હોય કે કલોલનો ઇફકો હોય કે મહેસાણાની અંદર આવેલો ધરોઈ ડેમ હોય, ભારતીય જનતા પાર્ટીએ એક લેશ માત્ર કામ ગણી બતાવે તો અમે પગ આગળ સિફળ પણ વધારવા તૈયાર છીએ અને ગજડા પર બેસી મહેસાણા શહેરમાં ફરક। પાણીના મુદ્દે પ્રહાર કરવામાં આવે છે, આમ આદમી પાર્ટીનો પણ જવાબ મેળવીશું। આપ જણાવો, જે સમસ્યાઓ છે તે પ્રત્યે આપનો એજન્ડા શું રહેશે જયારે હવે આપ ઉમેદવાર બની ચુક્યા છો? મારે ખાસ તો કેવું છે, અત્યારે હાલ ભાજપના કાર્યકર્તાઓ જે મોદી કરી રહ્યા છે, ગુજરાતની અંદર વિકાસ એ તો સમયને અંતે થતો હોય છે, પરંતુ સરકારની તિજોરીમાંથી પ્રજાના પૈસા નાણા ઓછા કરી અને મોદી બ્રાન્ડનું એક માર્કેટિંગ ઉભું કર્યું છે। આજે જુઓ ભાજપના કાર્યકર્તાઓ ઓનલી ફોર મોદી કરી રહ્યા છે, મોદીના માર્કેટિંગની એક કેસેટ એમના માનસની ઉપર ઉભી કરવામાં આવી છે। આજે મારે વિકાસના મુદ્દે કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓના દાવા એ આમ આદમી માટે પોકળ દાવા છે। આજે આમ આદમીનું કોઈ પણ કામ હોય તો આજે પૈસા વગર, ઓળખાણ વગર કે કરપ્શન વગર થતું નથી। કરપ્શન એક સિસ્ટમ હોય તેવું લાગી રહ્યું છે। આપ જણાવો, જ્યાં સુધી કૃષિ ઉદ્યોગની વાત કરવામાં આવે, કૃષિને લઈને કઈ કઈ સમસ્યાઓ નડતી હોય છે? હજારો ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે ગુજરાતમાં। આ ગુજરાતના નરેન્દ્ર મોદીએ અહીંયા આવીને ગુજરાતમાં મહેસાણામાં 2500 કરોડની જે જાહેરાત કરી હતી તે ખેડૂતોના ઉપયોગમાં
2500 કરોડ નો સદ્ભાવના માંથી ડિક્લેર કરેલા એ રૂપિયો પણ અમે આપ્યો નથી આજ સુધી અને જુઠ્ઠું બોલવું જોરથી બોલવું અને વારંવાર બોલવું એવા એસે કૃષિ ઉદ્યોગની વાત હોય તે સ્વાભાવિક રીતે તેમની પાર્ટીનો બચાવ કરી રહ્યા છે આપ જણાવો કોંગ્રેસ પાર્ટી તરીકે આપ કેટલા ગંભીર છો કૃષિ ઉદ્યોગને જ્યાં સુધી પ્રોત્સાહનની વાત કૃષિ ઉદ્યોગની ફક્ત વાતોને વડે છે જો કોંગ્રેસ આ શાસનમાં સૌથી એશિયાનું સૌથી મોટામાં મોટું એપીએમસી માર્કેટ ઊંઝાની અંદર એ કોંગ્રેસની દેન છે દૂધસાગર ડેરી શ્વેત ક્રાંતિના નામે સૌથી મોટામાં મોટી ડેરી એ કોંગ્રેસની દેન છે આજે પણ દેશમાં 14 લાખ લીટર દૂધ દેશની અને દિલ્હીની અંદર આપવામાં આવે છે અને બીજી વાત એમને જે 7 સીટોની વાત કરી એ તદ્દન જુઠાણા છે કોંગ્રેસના 3 ધારાસભ્યો મહેસાણા જિલ્લામાંથી ચૂંટાયેલા છે ભૂતકાળમાં પણ આત્મારા કાકા અહીંથી જ ચૂંટાયા હતા જીવાભાઈ પટેલ આજે પણ અહીંથી ચૂંટાયા છે જયશ્રીબેનને અહીંયા કોઈ ઓળખતું પણ નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જાણે છે કે જયશ્રીબેનને અહીંયા કોઈ ઓળખતું નથી વિકાસની જે વાત આવે ફક્ત બોરીબંધના નામે કે ચેકડેમના નામે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોને ભ્રષ્ટાચાર સિવાય લેવા દેવા નથી અને વિકાસ થયો છે એ માત્ર અદાણીનો અને અંબાણીનો થયો છે હાલ જો અલગ અલગ મુદ્દાની વાત કરવામાં આવે જો રોજગારીની વાત કરવામાં આવે આપ જણાવો કે જ્યાં સુધી રોજગારીની વાત કરવામાં આવે આપને લાગે છે કે રોજગારીની તકો એટલી ઉભી કરવામાં આવી છે मैं तो एक ही बात बताऊंगा आपको कि जहाँ तक मैं बताता हूँ जहाँ तक नहीं स्थानीय बात अपनी जगह है बेरोजगार अपनी जगह है मेरी बात सुनो जहाँ तक सवाल नरेंद्र मोदी की हवा और विकास का है ना तो कोई उसकी विकास है ना कोई हवा है अगर उसकी हवा होती तो वो कांग्रेस के जगदम्बी की पाल को राजस्थान से कर्नल सोनाराम को और हाजीपुर के रामविलास पासवान को इन लोगों को नहीं लाते इनका जनाधार नहीं है और नरेंद्र मोदी में इतनी ताकत होती तो वो अपने गृह नगर में आके खड़े होते बिल्कुल हाल अलग अलग मुद्दे प्रहार करवामां आवे छे त्यारे आप जणावो के आपने लागे छे के ज्यां सुधी मेहसाणा जिल्ला नी वात करवामां आवे रोजगारी नी तको एटली उभी करवामां आवी छे सरकार द्वारा जयश्री बहन 5 वर्ष પુરુષોની તો શું વાત કરો છો પણ બહેનોની પણ અગરબત્તી બનાવવાનું કારખાનું કરી બતાવ્યું હોત તો અમને ગર્વ હતો એટલે એક પણ રોજગારીની તક હતી પણ એ ભારતીય જનતા પાર્ટીએ શિબિર લીધેલી બિલકુલ રોજગારીની વાત કરવામાં આવે રોજગારી મુદ્દા માટે જુઠાણા ફેલાવવામાં આવે છે જે રીતે કોંગ્રેસ શાસનમાં 180 જીઆઈડીસી આદેશમાં મળી હતી 5 લાખ અને ટાટાને જે રીતે 33,000 કરોડના પેકેજ આપે છે 50 લાખ જેટલા લઘુ ઉદ્યોગો આજે પણ બંધ પડે છે અને નાના વેપારીઓ બિલકુલ મૂર્ખાય સ્થિતિમાં થઈ ગયા છે આજે પણ મુખ્યમંત્રીને કોઈ ચિંતા નથી કોંગ્રેસ પક્ષ તરફ જવા માંગીશ આપ જણાવો કે ભ્રષ્ટાચારની જ્યાં સુધી વાત હોય યુપી સરકારની છબી પણ ખરડાઈ છે ભ્રષ્ટાચારની જ્યાં સુધી વાત ત્યાં સુધી બાબુ બોખરિયાએ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ખરીદમાં એ આખી દુનિયા જાણે છે પુરુષોત્તમ સોલંકી 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ બાંધારું લક્ષ્મણ 1 લાખ રૂપિયા રોકડા લેતા કેમેરામાં સામે છપાયા હતા એમના સાંસદ બાબુ કટારા બીજાની પત્નીને પોતાની પત્ની બનાવી અને એરપોર્ટ ઉપર પકડાયા હતા એમના જ મુખ્યમંત્રી જુદેવ એક હાથમાં નોટોનો બંડલ અને બીજા હાથમાં દારૂની બોટલ અને કહે પૈસા તો ખુદા કે એ ખુદા છે કમ બી નહીં આવી રીતે ભ્રષ્ટાચારનું વરવું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના નોકર કરે છે આ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જેમણે આનંદીબેન એ ઇન્ડી ગોલ્ડ નામે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે સુપ્રીમ કોર્ટે પણ એમને કહ્યું છે એ તમામ 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર 17 જેટલા મોટા કિસ્સાઓમાં 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જો ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો એમડી સાહેબ પણ તપાસ પંચ કેમ મૂક્યું એનો પણ જવાબ આપવો જોઈએ અલગ અલગ રીતે પ્રહાર થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફ પણ જવા માંગીશું જ્યાં સુધી યુવાઓની વાત હોય જ્યાં સુધી યુવાઓની વાત હોય આપ જણાવો કે યુવા મતદાર મોટી સંખ્યામાં વોટ કરવાના છે આપને લાગે છે કે યુવાઓને ખરેખર જવાબદારી સોંપાશે આપના પક્ષ દ્વારા કે પછી તમામ પાર્ટીઓ વોટ બેંકની રાજનીતિ કરે છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અત્યાર સુધી ફક્ત અને ફક્ત વોટ બેંકની રાજનીતિ કરી છે જ્ઞાતિવાદના તોફાનો કરોડાવ્યા છે અને ખુરશી ટકાવી રાખવાનું જ એમને ટેન્શન છે આજે આ બંને પક્ષના જે કાર્યકર્તાઓની મહેનત ડિસિપ્લિન પરથી ખબર પડે છે કે બંને પક્ષની જે સૈન્ય તૈયાર કર્યું છે એ લોકશાહીના હિતમાં નથી મહેનત ડિસિપ્લિનથી વાત કરવી જોઈએ આ રીતે વાત ધમાલથી ના થઈ શકે આ લોકશાહી છે લોકશાહીની હત્યા કરવામાં એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ કે ભાજપ યુવાઓને ખાલી વોટ બેંકની રાજનીતિથી જોવામાં આવે યુવાનો ભારતીય જનતા પાર્ટી
ફક્ત વાતો યુવાનોનો કરે છે, મતદાર મથક ઉપર ઉપયોગ થયા પછી યુવાનોને ફેંકી દીધા છે. હમણાં જે રીતે તલાટીની ભરતીની અંદર 15 લાખ યુવાનો બેકાર યુવાનોએ કર્યા અને પછી ચંપાવત જેવા લોકોએ તલાટીની અંદર 10-10 લાખ અને 15-15 લાખ રૂપિયા ઉઘરાયા પછી જે રીતે યુવાનોની ક્રૂર મશ્કરી કરી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શરમ આવી જોઈએ. શરમ કે જેના કારણે અમને આજે પણ તમે જુઓ મેટ્રોની અંદર આજે બધા ભ્રષ્ટાચારો કોન્ટ્રાક્ટરોના ફક્ત પૈસા લેવાઈ ગયા, એ રેતીકાતી કાકરીની ગ્રાન્ટ હોય કે ચેકડેમના નામે આ નેતાઓ કોન્ટ્રાક્ટરો આજે નેતાઓ બની બેઠા છે એ પણ જનતાએ જોવું રહ્યો. બિલકુલ, આ પ્રહાર મુદ્દે આપણે ભારતીય જનતા પક્ષ તરફથી પણ જવાબ મેળવીશું, પરંતુ મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ આ તમામ એવા મુદ્દાઓ છે જેના પર પ્રજા શું માને છે અને નેતાઓ શું જવાબ આપે છે તે જોઈશું. પણ કોંગ્રેસ પક્ષને પૂછવા માંગીશ, આપ જણાવો કે જગદંબિકા પાલે જયારે રાજીનામું આપ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીની રાજનીતિથી નિરાશ હોય તેવું લાગતું હતું, યુવાઓને આગળ વધારવામાં આવે છે, નથી લાગતું કે પક્ષને નુકસાન કરે છે? બિલકુલ, પક્ષને નુકસાન થતું, યુવાઓની વાત હાર અમને જો કરી છે. તમે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના નેતાઓના ઉમેદવાર જુઓ તો હર હંમેશ કોંગ્રેસે યુવાનોને પ્રાધાન્ય આપ્યો છે. નરેન્દ્ર મોદી આજે પણ 63 વર્ષે પોતાની જાતને યુવાન ગણાવે છે, એની સામે રાહુલ ગાંધી યુવાન નથી તો કોણ છે? માત્ર વાતોના ગુબ્બારા અને ફેંકવા સિવાય કઈ કર્યું નથી, મીડિયાના સહારે માત્ર પ્રચાર માધ્યમોથી પોતાની જાતને પ્રોજેક્ટ કરે છે. યુવાની વાત કરે મને મારા પરમ મિત્ર પ્રમુખ શ્રી એક વાત મને જણાવે કે 15 લાખ બેકાર રોજગાર હોય શેના માટે તલાટી માટે અરજી કરી હતી? એક સિક્યોરિટીની કંપની અમદાવાદમાં માત્ર જાહેરાત આપે અને વરંદા ઉપર ચડી જાય યુવાનો કરે, જેના પર પોલીસ લાઠીચાર્જ કરે અને બેરહમ યુવાનો અત્યાચાર કરવામાં આવે ત્યારે એમની રોજગારી ક્યાં ગઈ હતી? રોજગારીની વાતો કરવામાં આવે છે, ટાટા અને નેનોને 33,000 કરોડનું પેકેજ આપ્યા પછી પણ આજે પણ એક પણ નવી રોજગારી ઉભી કરે છે? બિલકુલ, આપ જણાવો વંદનાબેન, આમ આદમી પાર્ટી તરીકે આક્ષેપ નહીં, આપના પાર્ટીનો અભિગમ ક્લિયર કરો કે યુવાઓ પ્રત્યે આપ કેટલા ગંભીર છો. દેશની આઝાદીના ઇતિહાસમાં આજ દિવસ સુધી બંને મોટા રાજકીય પક્ષો ફક્ત ને ફક્ત પોતાની સત્તાની ખુરશી ટકાવી રાખવા માટે જ પોતાની શક્તિ વેડફાઈ છે. ખરેખર આજે આમ આદમી નિઃસહાય છે, એમની વેદનાને વાચા આપવા માટે ખરેખર સાચી એક ખૂબ મોટી રાજકીય ક્રાંતિ થવા જઈ રહી છે ત્યારે બંને રાજકીય પક્ષો ખૂબ હેરાન છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીને જે રીતથી બંને પક્ષો હેરાન કરી રહ્યા છે અને બંનેને ખબર છે કે રેલો પોતાના પગ નીચે આવવા જઈ રહ્યો છે ત્યારે બંને ખૂબ મોટા ભીમાસણની અંદર છે, ખૂબ પોતે ભયભીત થઈ ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી કે આમ આદમી જો સ્વીકારી લેશે તો આપણી સત્તાની ખુરશી, આપણું સિંહાસન એ ડગમગાવી જશે. જ્યાં સુધી મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે, આપ જણાવો કે લોકોનો આક્ષેપ છે કે ગુજરાતમાં તો સુરક્ષિત છે પરંતુ દેશમાં જે આપણી સરકાર છે મહિલા સુરક્ષિત નથી. ગુજરાતમાં સુરક્ષિતની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી વાળા, મહેસાણામાં છેલ્લા 7 દિવસની અંદર 4 ખૂન થયા છે, કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ નથી, દારૂ વાળા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરે છે. અહીંયા માત્ર આનંદીબેન સલામત છે, આનંદીબેન સિવાય કોઈ સલામત નથી અને બહેનોના ઘણા દિવસે આછોડા લૂંટાય છે, બહેનો ઉપર અત્યાચાર થાય છે, બહેનોના ઉપર બળાત્કાર થાય છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોવાઓ નથી, અહીંયા સલામત છે, માત્ર આનંદીબેન સલામત છે. અને મહિલાની એક યુવતી ઉપર, કચ્છની યુવતી ઉપર ગૃહમંત્રી પોતે એની સુરક્ષા અને એની જાસૂસી માટેની સૂચનાઓ આપે એ કેટલી વાર સુધી કરી શકે? આપ જણાવો એક મહિલા તરીકે આપનું વલણ શું છે, મહિલા સુરક્ષાને લઈને આપ કેટલા ગંભીર છો? ગુજરાત સરકાર વાતો કરે છે કે 108 તમે 108 નંબર ડાયલ કરો અને તમને સુરક્ષા પૂરી પડાય છે, પરંતુ હમણાં જ મહેસાણાનો એક તાજો કિસ્સો છે કે મહિલા સુરક્ષાના કોન્સ્ટેબલ અનિલાબેન બ્રહ્મભટ્ટ એ ફોન કર્યા પછી 15 મિનિટના અંતરે પોલીસ સ્ટેશન હોવા છતાંય પૂરા 1 કલાક તે આરામથી દારૂના બુટલેગરોએ કોન્સ્ટેબલને, મહિલા કોન્સ્ટેબલને માર માર્યા પછી પોલીસ આવે છે અને આજે દાવા પોકળ કરે છે. આની પોલ અહીંયા જ ખુલી જાય છે કે વાતો કેવી કરે છે ખોટી અને પણગા પૂંકે છે ગુજરાત સરકાર. જે રીતે અમને બાપુનગરની જાહેર સભામાં કહ્યું હતું કે મારી બહેનો તમે એક પોસ્ટકાર્ડ મને લખજો, તમારો ભાઈ ગાદી કરવા બેઠો છે, પછી જયારે બેરોજગારી આવી ત્યારે એક બહેનોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે તમે જે રીતે બેરોજગારીની વાતો કરો છો તો તમારા બનેલી અત્યારે બેકાર છે તો એમને રોજગારીનું શું છે? એટલે બહેનોની માત્ર વાતો કરે છે, બહેનોને છેતરવામાં આવે છે. મહિલાઓના મુદ્દે અલગ અલગ પ્રહાર બંને પાર્ટીઓ કરી રહી છે, આમ જનતાના પણ અલગ અલગ પ્રહાર છે, ત્યારે મહિલાઓની સુરક્ષા, મહિલા સશક્તિકરણ આ તમામ એવા મુદ્દાઓ છે જે ખૂબ જ મહત્વના થઈ જાય છે, ત્યારે આમ જનતાને પૂછે છે. આપ જણાવો કે જ્યાં સુધી 5 વાત
પાંચ વર્ષથી ભાજપની સરકાર અહીંયા છે પણ અત્યારે હાલ પણ ભમરી નાળું ભરાય છે, ગોપી નાળું ભરાય છે, કસવાની અંદર હજુ પણ રોડ ભરેલા નથી. આજની દરેક ઓફિસોની અંદર ભ્રષ્ટાચાર થાય છે, શિક્ષણની અંદર એટલી મોંઘવારી વધી ગઈ છે કે બાળકોને પ્રાઇવેટ શિક્ષણ આપવું એટલે લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય દર વર્ષે. આ ભાજપના વિકાસમાં કોઈ વિકાસ નથી, ખોટું છે, ઝૂઠ છે, બધું જ છે. જ્યાં સુધી રાજ્યમાં શિક્ષણની વાત કરવામાં આવે, આપ કહી રહ્યા છો સતત સ્તર નીચું જઈ રહ્યું છે, 11 સાંસદો આપના પણ છે, આપની સરકાર શું કરી રહી છે શિક્ષણનું સ્તર ઉપર? શિક્ષણ જે રીતે સરકારે તો કેન્દ્ર સરકારે તમામ ગ્રાન્ટો આપે છે, સર્વ શિક્ષા અભિયાન થી લઈ અને તમામ ગ્રાન્ટો કેન્દ્ર સરકારની છે. ગુજરાત સરકારે એક પ્રાથમિક શાળા કરી નથી, આજે પણ 13,000 શાળાઓ બંધ કરી છે. કન્યા શિક્ષણના નામે મફત કન્યા કેળવણી કોંગ્રેસે શાસનમાં જ થઈ હતી. અને બીજું, જેટલી કોલેજો વિસ્તારની એમએમ કોલેજ છે, આ જિલ્લાની જ વાત કરું તો તમામ કોલેજો સાર્વજનિક કોલેજ હોય કે નાગલપુરની કોલેજો, તમામ કોલેજો કોંગ્રેસે શાસનમાં થઈ હતી અને પણ ગ્રાન્ટેબલ કોલેજો. આજે માત્ર શિક્ષણની હાટડીઓ ખોલી છે અને ફક્ત ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો નામે શિક્ષણનો વેપાર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી વાળે ખંડણી ઉગ્રહ સિવાય કઈ કર્યું નથી. જ્યાં સુધી શિક્ષણના સ્તરની વાત આવે, પડકારો અનેક છે આપણી પાસે, આખરે કઈ રીતે જીલશો, શું સ્ટ્રેટેજી લઈને શિક્ષણનું સ્તર વિશે આપ શું માની રહ્યા છો, કઈ રીતે ઉપર લાવશો? મહેસાણા જિલ્લાની અંદર સરકારી સ્કૂલ એક જ છે, સરકારી સંસ્થા જે કોલેજ એ એક જ છે. અને સાચા અર્થમાં શિક્ષણ એ ખૂબ સસ્તું આવવું જોઈએ. જ્યારે સરકારે, ગુજરાત સરકારે ગુજરાતની અંદર શિક્ષણનું જે સ્તર છે એ માર્કેટિંગ કરી નાખ્યું છે અને ખૂબ મોંઘું શિક્ષણ બનાવી નાખ્યું છે. આજે મોંઘવારીનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે આમ આદમી 18 રૂપિયા જેવા હાલ આ આમ આદમીના છે. ત્યારે પોતાના બાળકને ભણાવવા માટે આમ આદમીની જે હાલાકી, જે વેદના અને જે વ્યથા છે એને અમે ચોક્કસ એને વાંચા આપવાનો અમે આપણી સરકારે કહ્યું છે 100 દિવસ દૂર કરવામાં. જે રીતે મોંઘવારીની તમે વાત કરી રહ્યા છો, મોંઘવારી આ દેશમાં આજે પણ ડુંગળીના ભાવો પૂછી લો, બટાટાના ભાવો પૂછી લો. તમે તમામ કૃત્રિમ રીતે મોંઘવારી ઉભી કરી હતી, એ મોંઘવારી કૃત્રિમ રીતે ઉભી કરવામાં આવી હતી જેવી ચૂંટણીઓ પતી એટલે મોંઘવારીનો ભાવ નીચે જતો રહ્યો છે, તમે જાણો છો. એટલે ફક્ત ફક્ત જો મોંઘવારી માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે કે એમને ઘૂસણખોરો સંગ્રહખોરો સામે પગલાં લીધા નથી. વચેટીઓ દલાલો અને એપીએમસીના તમામ લોકો આજે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, જેના કારણે વચેટીઓ દલાલો સૌથી વધુ કમિશન ખાય છે. અને એના મોંઘવારી હોય તેઓ કેન્દ્ર સરકાર પર જે રીતે મારા મિત્ર ઋષિકેશભાઈ કહી રહ્યા છે, એમને વાસ્તવિકતાનો ખ્યાલ જ નથી. જે રીતે મુંબઈ અને દિલ્હીના ભાવે ગેસ આપવામાં આવે છે પણ એ ગેસથી ગુજરાતીઓને ફાયદો થયો નથી, ગુજરાતને ફાયદો થયો પણ ગુજરાતીઓ ફાયદો થયો નથી. આજે પણ પેટ્રોલ ઉપર 26% અને ડીઝલ ઉપર 24% રેટ લેવાય છે. એટલે બીજા રાજ્યમાં તમે દિલ્હી જાઓ, મુંબઈમાં જાઓ, મદ્રાસ જાઓ, કોલકાતા જાઓ, મોટા રાજ્યમાં તમામ રાજ્યોમાં જાઓ તો ત્યાં રેટ ઉપર આજે પણ પેટ્રોલ ઉપર 26% રેટ લેવાય, જેના કારણે 26 રૂપિયા પ્રજાને વધુ ભોગવવા પડે છે. એટલે ભારત સરકારથી ગુજરાતને ફાયદો થયો પણ ગુજરાતીને ફાયદો થયો નથી. એ માત્ર ને માત્ર જો વેટ ઘટાડશે તો જ થવાનો છે, એ પણ સાથે સાથે ખ્યાલ રાખો. મોંઘવારી મુદ્દે બંને પક્ષો એકબીજાને ઘેરી રહી છે, પરંતુ આ ચૂંટણીમાં મહત્વનો મુદ્દો મહિલા સશક્તિકરણ છે. 49% મહિલાઓ મતદાન કરવા જઈ રહી છે, ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. રાહુલ ગાંધી હોય કે મોદી, બંને મહિલાઓને આકર્ષવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આપ જણાવો કે મહિલા સશક્તિકરણની જ્યાં સુધી વાત કરવામાં આવે, આપણે લાગે છે કે પોલિટિકલ પાર્ટીઓ ખરા અર્થમાં ગંભીર છે, મહિલાઓને જવાબદારી સોંપવાની છે? મહિલાને જવાબદારી સોંપવાની વાત તો બહુ દૂરની વાત છે, પરંતુ સ્ત્રી ભ્રૂણ હત્યાની મારે વાત કરવી છે કે મહેસાણા જિલ્લાની અંદર ભલે કાયદાઓની વાતો પોકળ છે અને સૌથી વધારે બંધ બારણે આજે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે. આ કેમેરો જો, આજે મોટો કેમેરો લેવો. મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે, આખરે જવાબદારી કેમ નથી સોંપાતી? વોટ જયારે માંગવાના આવે ત્યારે રાહુલ ગાંધી કે મોદી વાત મહિલાઓની કરે છે પણ જવાબદારી? મહિલા સશક્તિકરણ બહુ સારો તમે મુદ્દો પૂછ્યો છે મને. મહિલા સશક્તિકરણમાં ગુજરાત વિધાનસભાના આજ વિધાનસભાની અંદર બિલ લાવ્યા હતા, મારા પરમ મિત્ર ધારાસભ્ય પણ છે, એને અમને ખાસ યાદ રાખવું રહ્યું કે અમને ફરજિયાત વોટિંગની સાથે મહિલા 50% અનામત ખરડો લાવ્યા હતા, પણ ફરજિયાત મતદાનની સાથે એ જોડ્યું. એમની અંદરની મનસા જુદી હતી, અંદરનો છુપો એજન્ડા જુદો હતો, જેના કારણે 50% મહિલા બિલ આવી શક્યું નથી. આજ 33% અનામત મહિલાનું બિલ રાજીવ ગાંધી જ લાવ્યા હતા અને 18% પણ યુવાનોનું બિલ રાજીવ ગાંધી જ લાવ્યા હતા, એ પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રો આજે ભૂલી જાય છે. એમને ખ્યાલ રાખવું પડે કે જે 33% મહિલાઓનું પ્રતિનિધિત્વ આપ્યું છે એ રાજીવ ગાંધીએ જ આપ્યું હતું. 50% મહિલાઓનો પણ બિલ ફરજિયાત મતદાન સાથે જોડી વિધાનસભામાં પાસ કર્યું નથી, એના માટે પણ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. એ પ્રશ્ન તમારે એમને ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ. પૂછવા માંગીશ કે મહિલા સશક્તિકરણની વાત હોય તેવું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી પહેલેથી જ ગંભીર છે રાજીવ ગાંધીના સમયથી, પરંતુ નરેન્દ્ર મોદી ખાલી વાયદાઓ કરે છે, હકીકતમાં કંઈ નથી. હકીકતમાં આ રાજ્યની અંદર 25 લાખ જેટલા સખી મંડળો દ્વારા આ સશક્તિકરણનો કાર્યક્રમ ચાલુ થયો છે.
25 લાખ સખી મંડળોમાં લગભગ એક સખી મંડળમાં તમે 20 બહેનો ગણો તો પણ લગભગ 50 લાખ જેટલી બહેનોના હાથમાં સીધે સીધું કામ નાની નાના ટોળામાં ભેગા થઈ નાના નાના સમૂહમાં ભેગા થઈ ક્યાંક પાપડ બનાવતી હોય ક્યાંક ગૃહ ઉદ્યોગ કરતી હોય એ બહેનો સમાન બેન પોતાના પગ પગ ઉપર ઉભી રહી શકે એ રીતનું આખું તંત્ર અહીંયા સરકાર દ્વારા ગોઠવાય પ્રશ્ન બંને તરફ છે આપણી પાસે પણ આવીશ આપ જણાવો કે જ્યાં સુધી મંત્રાલયની વાત હોય મોટી જવાબદારી મહિલાઓને કેમ નથી સોંપાય મહિલાઓને જવાબદારી એટલા માટે એક જ મહિલા ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં એક જ મહિલા છે બીજા કોઈ મહિલાને આવાજ દેતો નથી અને એમને પણ પૂછો કેન્દ્ર સરકારમાં તો તમને કહું કોંગ્રેસના અધ્યક્ષ આજે પણ મહિલા છે લોકસભાના સ્પીકર પણ મહિલા છે એટલે મહિલાઓને હર હંમેશ સ્થાન કોંગ્રેસે આપ્યું છે તમે મારા મિત્રોને પૂછો કે તમે મહિલાઓનું શું સન્માન કર્યું રાજકીય સન્માન કેટલું કરો છો એ મારા આપણી પાર્ટીના મંત્રાલયની વાતો દિલ્હીમાં રાખી બિરલા સિવાય કોઈ મહિલાને એટલું પ્રોત્સાહન અપાયું નથી તો આખરે મહિલાઓને પ્રોત્સાહન આપની પાર્ટી પણ નથી જ આપતી બિલકુલ ખોટી વાત છે મહિલાઓ જ્યાં સુધી આવે છે આજે મહેસાણાની સીટ પર હું એકમાત્ર મહિલા હતી અને ફર્સ્ટ પ્રાયોરિટી મને આપી છે બંને રાજકીય પક્ષોના દાવા પોકળ છે ભારતના બંધારણની અંદર સ્ત્રી અને પુરુષને સમાન મતાધિકાર છે અને બંનેને સમાન રીતે જો કલ્પનામાં આવતા હોય માનવામાં આવતા હોય તો બંને રાજકીય પક્ષો 182 સીટો ઉપર કે ગુજરાતની 26 સીટો ઉપર મહિલા ઉમેદવારો આપી શકે છે કોણ રોકે છે એમને 33% કે 50% મહિલા અનામતની વાતો એ મહિલાઓને મિસગાઈડ કરવાની વાતો છે જે મેં વાત જયરાજભાઈને પૂછી આપણે પૂછવા માંગીશ કે મહેસૂલ પ્રધાન સિવાય મંત્રાલયમાં કોઈ મહિલા કેમ નથી જો મહિલા સશક્તિકરણની વાત ખરા અર્થમાં થતી હોય અમારા બીજા શિક્ષણ મંત્રી પણ મહિલા જ છે અને અમારા અમારા વિધાનસભા પક્ષમાં આજે પણ 16 બહેનો બેસી રહી છે અમારા વિપક્ષના નેતા પણ સુષ્મા સ્વરાજજી છે મહિલાઓને જે પ્રોત્સાહન અહીંયા મળે છે એ બીજે આખા દેશની અંદર કોંગ્રેસે ક્યાંય નથી આપ્યું જે 26 ટિકિટો પણ આપી એમાંથી 4 મહિલાઓ છે પૂરી ટિકિટો વેચાઈ જાય પછી આપ અહીંયા 26 માંથી કેટલી ટિકિટો કોંગ્રેસ મહિલાને આપે છે એ પ્રત્યેક તમને ઉદાહરણ સ્વરૂપે જોવા મળશે આ બેનશ્રી જે હાલ વાત કરી રહ્યા છે હકીકતની અંદર આ જે ભ્રષ્ટાચારની વાત કરે છે અને બેનને જે વિડીયો ઓડિયો ક્લિપ જે ફરતી થઈ છે કદાચ તમે સાંભળશો તો કેવળ પૈસા બનાવવાના હેતુથી રાજકારણમાં આવવું એ આપ સમજી શકશો જ્યાં સુધી વાત આધુનિક પ્રચારની હોય આ વખતના ચૂંટણીમાં આધુનિક પ્રચાર જોવા મળી રહ્યો છે આપ ખૂબ જ સંક્ષિપ્તમાં જણાવો કે આખરે કેટલો અસર કરશે આધુનિક પ્રચાર આ માત્ર ગિમિક છે અહીંયા 3 પ્રકારનો વર્ગ ઉભો થયો છે મંડપ પાધવા વાળા થી લઈને પાથરણું પાથરવા વાળા સુધીનો આ માત્ર વેપાર ચાલે છે આમાં કઈ આધુનિક પ્રચાર નથી આ દેશ આજે પણ ગામડામાં વસે છે શહેરોમાં વસતો નથી ગામડાના લોકોના આ પ્રચારથી કઈ લેવા દેવા નથી આજે એવા કેટલાય ઘરો છે જ્યાં ટીવી નથી ત્યાં 3D પ્રચારની વાત જ અસ્થાને છે ફક્ત ફક્ત પોતાના મળતિયાઓ અને મંડપ બાંધવા વાળાથી લઈને કમાવા સિવાય અને પોતાના મળત ખૂબ જ મુખ્યમંત્રી મોદી રાજીનામો જણાવો કે આધુનિક પ્રચાર કામ કરશે બિલકુલ નહીં આધુનિક પ્રચારના નામે 2-5% ઉદ્યોગપતિઓને સાચવવાની વાતો થઈ રહી આધુનિક પ્રચાર દ્વારા ઉદ્યોગપતિને સાચવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપની પાર્ટી દ્વારા ખૂબ જ સંક્ષિપ્તમાં જવાબ આપો ફરીથી સોરી આધુનિક પ્રચાર દ્વારા 2-4 મંત્રીઓ 2-4 ઉદ્યોગપતિઓને સાચવવાનો પ્રયાસ આપની પાર્ટી દ્વારા થઈ રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે ખૂબ જ સંક્ષિપ્તમાં જણાવો કોંગ્રેસ દ્વારા જે આખા દેશનું શાસન અને સૌથી મોટું ભંડોળ અને બજેટ લઈ કોંગ્રેસ આવી રહી હોય ત્યારે કેવળ છેલ્લા દિવસે ના રસ્તાઓ નાળાઓ વાપરવા સિવાય કઈ નહીં છેલ્લા દિવસની રીત રસમો અજમાવી અને ચૂંટણી જીતવાનો કારસો કોંગ્રેસ આઝાદીથી અત્યાર સુધી અપનાવતી રહી છે અહીંયા આગળ અલગ અલગ મુદ્દે પ્રહાર થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર મહિલા સશક્તિકરણ સુરક્ષાઓ તમામ મુદ્દે નેતાઓના જવાબ સાંભળ્યા પરંતુ આખરે આ જનતા પ્રીસની આપણી વોટ કરવા જઈ રહી છે 16મી મે ખબર પડશે કે ખરેખર જનાદેશ શું છે જનતાનો પ્રેમ કોને મળે છે તો આજે મહેસાણા બેઠક પરથી ચૂંટણીનો ચોરો આવતીકાલે નવા પ્રશ્નો નવા નેતાઓ નવી